તો 1 નવેમ્બર થી સમગ્ર ગુજરાતમાં ટ્રાફિક તનાવા નિયમો લાગુ પડ્યા, જેના ભાગરૂપે પોલીસ તંત્ર સતર્ક થઈ ગયું છે. તો બીજી તરફ જનતામાં પણ ટ્રાફિકમાં અમલમાં મૂકવામાં આવેલા નવા દંડની ભારેખમ રકમના લઈને દહેશત જોવા મળી, ત્યારે ડીસીપીએ મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. એમનું પાલન કરવામાં નહીં આવે અથવા તો ટ્રાફિક રૂલ્સનું ભંગ થશે તો એના માટે શું કાર્યવાહી રહેશે અને જનતાને ખાસ સૂચના? એમાં જે ટ્રાફિક નિયમોનો ઉલ્લંઘન છે, લોકોથી આ જ રજૂઆત છે કે ભાઈ ટ્રાફિક નિયમોનું પાલન કરતા રહે, એના એને પણ કમ્ફર્ટેબલ થાય, એન્ડ પોલીસ કેન ઓલ્સો એક્ટ એઝ અ ફેસિલિટેટર ઇન ટ્રાફિક. અને પછી પોલીસના જે ફોકસ છે આ જ રહે છે કે ભાઈ જેના લોકોનો બહુ પેન્ડિંગ મેમા છે, 5+ મેમા છે, એના ઉપર જ ફોકસ રહે છે. અને લોકોથી આ જ રજૂઆત છે કે ટ્રાફિક નિયમોનો સારી રીતે પાલન કરતા રહે જેથી બધા સેફટી જળવાઈ રહે. સર, એક છેલ્લો સવાલ, જે રીતે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે, નવા જે દંડની રકમો છે, ઘણીવાર એવું જોવા મળ્યું છે કે જનતા એની સાથે ઘર્ષણમાં ઉતરતી હોય છે, જનતા પોલીસ સાથે, અને પરિસ્થિતિ બગડતી હોય છે, તો એને લઈને નિયંત્રણ કઈ રીતે લેવામાં આવશે? એમાં પોલીસ દ્વારા બહુ કંટ્રોલ રીતે, અને જે કંઈ લોકોથી ઇફ એનીબડી હેઝ એની ઇશ્યુ, દે કેન ઓલ્સો કોન્ટેક્ટ વિથ દેર કમ્પ્લેન્સ ટુ દેર સિનિયર ઓથોરિટીઝ. પોલીસ જે દરરોજ કામગીરી કરે છે એવી પ્રકાર કામગીરી કરવામાં આવશે. ઓકે, થેન્ક યુ. તો જોયું આપણે કે જે રીતે અત્યારે હાલમાં ડીસીપી ટ્રાફિક જે અજીત રાજન છે, તેમનું કહેવું છે કે આવતીકાલથી જે ટ્રાફિકના નિયમો નવા નિયમોની શરૂઆત થવાની છે, તેને લઈને જનતાને તેનું પાલન કરવા માટે ખાસ તેમણે વિનંતી કરી છે. અને સાથે જો કોઈ પણ જનતા ઘર્ષણમાં ઉતરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે